સીજે ચાવડા જે આ સીજે ચાવડા પેટા પેટાચૂંટણી તો આપણે ભૂલી રહ્યા છીએ વિજાપુરની લોક વિધાનસભાની બેઠક ઉપરથી સીજે ચાવડા ત્રણ હજાર અગ્યાસી મતથી આગળ છે એ જ પ્રકારે ખંભાત પેટા પેટાચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી રાજીનામું આપી પક્ષ પલટો કરી જોડાયેલા જેમના કારણે ચૂંટણી થઈ એ ચિરાગ પટેલ ત્રેવીસો એકાણું મતથી આગળ છે દાદરાનગર આવેલી સંઘ પ્રદેશ દાદરાનગર આવેલી ગુજરાતના પડોશમાં આવેલો પ્રદેશ કલાબેન ડેલકર કે જેઓ શિવસેનાના નેતા ગણાતા હતા પરંતુ લોકસભાની ઠીક ચૂંટણીના પહેલાં ભારતીય જનતા પક્ષનો ખેસ પહેર્યો હતો સ્વર્ગસ્થ મોહનભાઈ ડેલકરના પત્ની તેઓ અગિયાર હજાર એકસો તોતેર મતથી આગળ છે અને દાદરાનગર હવેલીની બેઠક માટે કહેવાય છે કે પાર્ટીની નહીં પરંતુ એ એ જે છે તે ડેલકર પરિવારની બેઠક ગણાય છે મનસુખભાઈ માંડવિયા ચોપ્પન હજારમાંથી આગળ છે આપ ઇલેક્શન કમિશનના આંકડા જોઈ શકો છો ગુજરાતની પેટાચૂંટણીના આંકડા જોઈ શકો છો અને અલગ અલગ બેઠકો જે છે ગુજરાતની વિજાપુરની બેઠક ત્યાં આગળ સીજે ચાવડા લીડ કરે છે પોરબંદરની બેઠક ઉપર અર્જુનભાઈ મોઢવડિયા લીડ કરે છે માણાવદરની બેઠક ઉપર માણાવદરની બેઠક ઉપર કોંગ્રેસ લીડ કરે છે જી હા માણાવદરની બેઠક ઉપર કોંગ્રેસ લીડ કરે છે આ અલગ અલગ પેટા ચૂંટણીના જે શરૂઆતી રૂજાન છે વિજાપુરની બેઠક ઉપર સીજે ચાવડા લીડ કરે છે પોરબંદરમાં અર્જુનભાઈ લીડ કરે છે માણાવદરમાં કોંગ્રેસ લીડ કરે છે વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા એટલે કે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર લીડ કરે છે ખંભાતની અંદર ચિરાગભાઈ પટેલ લીડ કરે છે એટલે કે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર લીડ કરે છે પરંતુ માણાવદરમાં એક ઉલટફેરની શક્યતા છે વિજાપુરમાં કાંટાની ટક્કર છે આપ ઇલેક્શન કમિશનના આંકડા જોઈ શકો છો પણ ટેલી સતત બદલાઈ રહી છે ટેલી સતત બદલાઈ રહી છે એનડીએ ગઠબંધન એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન આજુબાજુમાં આવી ચૂક્યા છે જો આ ફરીથી કહું છું આ શરૂઆત શરૂઆતના વલણ છે આ શરૂઆતના વલણ છે અને હવે સરખે સરખા થયા છે એનડીએ બસો સાહીઠ ઇન્ડિયા બસો સાહીઠ ઇન્ડિયા ગઠબંધન હું ફરીથી કહું છું આ શરૂઆતી વલણ છે પણ શરૂઆતી વલણમાં કાંટાની ટક્કર ઇન્ડિયા ગઠબંધને આપ્યું છે તમામ એક્ઝિટ પોલથી વિપરીત અત્યાર સુધીના વલણ દેખાઈ રહ્યા છે અને એની સીધી અસર શેર બજાર ઉપર પણ નજરે પડી હતી એક શંકા ચોક્કસથી હતી સટ્ટા બજારમાં કારણ કે સટ્ટા બજારનું જે સેશન હતું ભારતીય જનતા પક્ષનું એ એક્ઝિટ પોલ પછી પણ આજે વહેલી સવાર સુધી ત્રણસો તેર બેઠકથી વધુ નહોતું જ હતું એ ચોક્કસથી આ એ ભારતીય જનતા પક્ષના નેતાઓ જેમને હું કાલે મળ્યો છું એમના કહેવા પ્રમાણે આજ જ ક્યાંક અમને પેચ ફસાયેલો દેખાય છે સટ્ટાબજારની ચાલ સમજવી મુશ્કેલ હોય છે પરંતુ કાંટાની ટક્કર અહીંયા ચોક્કસ છે બસો સાહીઠ બસો સાહીઠ સેમ ટેલી એક સરખી બેઠકો પણ ફરીથી કહું છું શરૂઆતી રુજાન છે બે કે ત્રણ રાઉન્ડથી વધુ રાઉન્ડ હજુ પૂરા નહીં થયા હોય લોકસભામાં મતગણતરી દસથી પંદર લાખની વચ્ચેની હોય છે એટલે આ ટેલી જ પ્રમાણે આગળ ચાલશે કેવું મુશ્કેલ છે હાલમાં તો ટેલીમાં ઇન્ડિયા ગઠબંધન આગળ નીકળી ચૂક્યું છે અને હવે સ્થિતિ આવી છે કે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે સતત એ પ્રમાણેના રુઝાન ટેલિકાસ્ટ કરવા જોઈએ કારણ કે હવે ટેલી બની ચૂકી છે પાંચસો ત્રેતાલીસમાંથી પાંચસો ત્રેતાલીસ બેઠકના રુઝાન આવી ચૂક્યા છે અને આ પાંચસો તેતાલીસ બેઠકના જે રુઝાન છે એનડીએ ગઠબંધન માટે ચોક્કસથી ચિંતાનું કારણ છે છે અને છે અને કોંગ્રેસે સદી મારી લીધી છે જી હા શરૂઆતી રુજાનમાં કોંગ્રેસ સો બેઠક સુધી પહોંચી ચૂક્યું છે સો બેઠક સુધી કોંગ્રેસ પહોંચી ચૂક્યું છે સો બેઠક શરૂઆતી રુજાનની અંદર શરૂઆતમાં જે રુજાન મળ્યા છે એની અંદર અને ભારતીય જનતા પક્ષ બસો વીસ બેઠક ઉપર આગળ છે કોંગ્રેસ ભારતીય જનતા પક્ષથી ઘણી ઓછી બેઠક ઉપર ચૂંટણી લડતું હતું પરંતુ પહેલી વાર સતત બે ચૂંટણી બાદ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બાદ પહેલી વાર કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ સુધરતો હોય તેવું લાગી રહ્યું છે અને એનું સૌથી મોટું કોઈ કારણ હોય તો એક રાજસ્થાન પણ છે અને એનાથી પણ મોટું કારણ હોય તો ઉત્તર પ્રદેશ પણ છે ઉત્તર પ્રદેશના આપણે ચૂંટણી પંચના આંકડા જોવા પણ જરૂરી હશે અને ઉત્તર પ્રદેશની મોટાભાગની બેઠકો ઉપર એસપીના ઉમેદવારો પ્રચંડ લી લીડથી આગળ વધી રહ્યા છે કોંગ્રેસ પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે ભારતીય જનતા પક્ષ માટે ઉત્તર પ્રદેશથી સારા સમાચાર નથી ફરીથી કહું છું ઉત્તર પ્રદેશથી સારા સમાચાર નથી પણ દીદીના રાજમાં કમળ ચોક્કસથી ફૂલ્યું ફૂલ કમળનું ફૂલ ખીલ્યું છે યુપીની અંદર આઠ બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે અપેક્ષિત અપેક્ષા તો નહોતી પણ આ તો શરૂઆતના રુજાન છે આપણે રાહ જોઈએ કે હજી એક જ કલાક પછી જે પરિસ્થિતિ પેદા થાય એના ઉપર જ આપણે નક્કી કરી શકીએ પણ આટલી બધી અપેક્ષા નહોતી કે યુપીએને આટલી બધી તકલીફ પડે અને પહેલાંની સીટો મળી જાય જોકે ટેલી બદલાય છે હમણાં જે રૂજાન મળ્યા છે એ પ્રકારે એનડીએ બસો સિત્તેર કરતાં વધુ બેઠક ઉપર આગળ છે ઇન્ડિયા ગઠબંધન બસો પચાસ કરતાં વધુ બેઠક કરતાં આગળ છે સતત ટી ટ્વેન્ટી મેચમાં જેવી રીતે સ્કોર બદલાતો હોય છે સતત ટેલી બદલાય છે ગુજરાતની અંદર ગુજરાતમાં માણાવદરની બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ પાછળ છે બાકીની ચાર બેઠક ઉપર આગળ ચોક્કસ છે પરંતુ વિજાપુરની બેઠક ઉપર પાતળી સરસાઈ વિજાપુરની બેઠક ઉપર સીજે ચાવડા ઉમેદવાર છે પાતળી સરસાઈ છે હજુ આગળ થોડા સમય જવા દો એટલે રિઝલ્ટ ક્લિયર થાય પણ સીજે ચાવડા માટે આટલો વિરોધ હોવા છતાં પણ એ જીતી શકશે એ બહુ મોટી વાત છે અને એવી બધી સીટો પર જે કોંગ્રેસમાંથી આવીને ભાજપમાં આવ્યા છે અને ભાજપમાં પણ જીતે છે એ બહુ સારી વાત છે સિવાય કે અરવિંદ લાડાણી પાછળ છે એટલે એનડીએ સતત ફરી એકવાર આગળ નીકળી ચૂક્યું છે એનડીએ પોણા ત્રણસો બેઠક ઉપર પહોંચી ચૂક્યું છે ઇન્ડિયા ગઠબંધન બસો છેતાલીસ બેઠક ઉપર આગળ છે પણ એ ચોક્કસ છે કે એનડીએ માટે એટલા સારા સમાચાર નથી ખાસ કરીને મધ્યપ્રદેશમાં બે બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે ગુજરાતમાં ચાર બેઠક ઉપર આગળ છે રાજસ્થાનમાં નવ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે બંગાળની અંદર બીજેપી વીસ બેઠક ઉપર ચોક્કસથી આગળ છે પરંતુ ઉત્તર પ્રદેશમાં તેતાલીસ બેઠક ઉપર જી હા તેતાલીસ બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો પાછળ છે ઉત્તર પ્રદેશ ચિંતાનું કારણ છે ભારતીય જનતા પક્ષ માટે મોટો પ્રદેશ સૌથી મોટો પ્રદેશ સૌથી વધુ બેઠક પરંતુ ઇન્ડિયા ગઠબંધનના ચાલીસ કરતાં વધુ ઉમેદવાર આગળ અને એનડીએ ગઠબંધનના માત્ર છત્રીસ ઉમેદવાર આગળ મહારાષ્ટ્રમાંથી ચોક્કસથી સારું પ્રદર્શન કરવાની ઉમીદ છે એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર છે સત્તા પરિવર્તન થયું હતું બીજેપીએ શિવસેનાને પણ તોડી હતી બીજેપીએ એનસીપીને પણ તોડી હતી પરંતુ અહીંયા આ બંને ગઠબંધનમાં કાંટાની ટક્કર હજુ પણ યથાવત છે પરંતુ બંગાળ બંગાળ ભારતીય જનતા પક્ષ માટે આશાનું કિરણ છે પણ હિન્દી ભાષી પ્રદેશ એમાં ગુજરાત પણ આવી ગયું રાજસ્થાન પણ આવી ગયું મધ્યપ્રદેશ પણ આવી ગયો ઉત્તર પ્રદેશ પણ આવી ગયું પંજાબ પણ આવી ગયું હરિયાણા પણ આવી ગયું ત્યાં એટલું સારું પ્રદર્શન નથી યુપીએ ઉત્તર પ્રદેશમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે હરિયાણામાં સારું પ્રદર્શન કરી રહ્યું છે બંગાળમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે અને આ તમામ પ્રદેશો ચિંતાનું કારણ છે પણ બિહાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ જે એનડીએ માટે મોટી સંજીવની સમાન સાબિત થઈ રહ્યા છે આ ત્રણ પ્રદેશ એવા છે કે એનડીએ ની લીડને સતત ટકાવી રાખી છે જો કે ઉત્તર પ્રદેશની અંદર જબરજસ્ત ઝટકો લાગ્યો છે કોઈ વિચાર્યું નહી હોય એ પ્રકારના વલણ ઉત્તર પ્રદેશથી આવી રહ્યા છે આપણે જોયું અત્યારે જોઈએ તો જે આખો બદલાવ આવી ગયો મધ્યપ્રદેશથી સારા સમાચાર છે જુઓ ચૂંટણી એટલા માટે જ કહું છું કે ઉત્તર પ્રદેશમાં પણ આપણે જોયું જે સીટ સમાજવાદી પાર્ટીને બતાવતી હતી લીડ કરતી એ બધી આ બાજુ આવી ગઈ છે એટલે આડત્રીસ સીટો ઉપર બીજેપી આવી ગયું છે અને સમાજવાદી પાર્ટી અઠ્યાવીસ સીટ ઉપર આવી ગયું છે ઉલટપ એટલે કહેવાનો મતલબ હજી બે રાઉન્ડ જ પૂરા થાય છે હું સ્પષ્ટપણે કહું છું અમને પૂરેપૂરો ભરોસો છે કારણ એટલા માટે છે પંચાવન વર્ષની કોંગ્રેસે કરેલું રાજ અને દસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલું કામ એ સ્પષ્ટ થઈ જશે પછી કહેશો શરૂઆતી કે લેખાતી રુજાન અમે ક્યારેય પણ આ શબ્દ બોલતા નથી અમને એક્ઝિટ પોલ ઉપર પણ ભરોસો છે અને એક્ઝિટ પોલ ઉપર પણ ભરોસો છે હા ચૂકો કારણ કે અમે લોકો તો એવું કહેતા હતા તમે ત્રણ ડિજીટ તો વિચારી પણ નહોતા શકતા અને મને એમ જ યાદ આવેલા બે હજાર ચૌદમાં એમને કહેલું ચોપન છપ્પન બેઠક આવશે આ વખતે પ્રમાણિકતાથી કહું તો એવું જ લાગતું હતું જુઓ પ્રજા આગળ આપણે સૌએ નતમસ્તક થવું જોઈએ લોકશાહીની આ જ એક સૌથી મોટી પારાસીસી છે અને હજી આ ગયા ગઈકાલે જ્યારે અમે બોલતા હતા કે અમારી બસોને પંચાણું સીટ આવશે ત્યારે સિદ્ધુ મુસેવાલાની વાત ઉપર ને બીજા ઉપર મીમ્સ બનતા હતા લોકો હસતા હતા આ ગુજરાતના આંકડા જોઈશું ગુજરાત જોઈશું ગુજરાતનો મેપ જોઈશું તો ઉત્તર પ્ર ઉત્તર ઉત્તર ગુજરાત ત્રણે ત્રણ બેઠક ઉત્તર ગુજરાતની પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા એની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો પાછળ છે અને કોંગ્રેસ આગળ છે આપ ત્રણ બેઠક જોઈ શકો છો ત્રણ બેઠક ઉપર ગુજરાતમાં ઇલેક્શન કમિશનના આંકડા જે છે અત્યાર સુધીની મતગણતરી મેપ પણ જોઈશું મારી ટીમે કંઈ સ્ક્રોલ કરીશું અને મેપ આપ જોજો મેપ ઉપર જશે આખો તો મેપની અંદર તમને એક ઉત્તર ગુજરાત જે છે ત્યાં જ કેસરીઓ નથી દેખાતો એ સિવાય તમામ ઠેકાણે કેસરીઓ દેખાય છે જોકે મને યાદ છે આ જ સમયે આટલા જ વાગે બે હજાર ચૌદમાં અને બે હજાર ઓગણીસમાં આખા ગુજરાતમાં આ જ સમયે હું કેસરીઓ બતાવતો હતો પરંતુ અત્યારે તમે ને એવું ઊભા છે એની નજીકનો પ્રદેશ ઉત્તર પ્રદેશ તમે તમને પણ યાદ હશે ચૌદ તમને પણ યાદ હશે ઓગણીસ અહીંયા કલર બદલાયો અત્યાર સુધી જે આપણે કહેતા હતા કે ગુજરાતમાં ક્લીન સ્વીપ જ આવે એ બાબતને અત્યારે ખોટી પાડી રહ્યા છે અત્યારના પરિણામો તમે મને ખોટું પાડશો હું કાલ કહેતો હતો ના ના બધા જ કહેતા હતા તમે નહીં આપણે બધા જ કહેતા હતા પણ આ બધું જે અત્યારના શરૂઆતના રૂઝાન છે મને એવું લાગે છે કે લોકસભા મત વિસ્તારમાં મતોની સંખ્યા બહુ મોટી હોય છે વિધાનસભામાં ઓછી હોય છે એટલે હજી જે નવા રાઉન્ડ આવશે અને જેમ જેમ ખુલતા જશે એમ ચિત્ર બદલાશે પણ એટલું નિશ્ચિત છે કે આ બાબત એ દર્શાવે છે કે ભાજપની લીડ પાંચ લાખ તો બાજુ પર રહી પણ કેટલીક સીટ્સ પર હજારમાં આવી જશે એ સ્પષ્ટ થઈ રહ્યું છે આ અત્યારના જે ચિત્રો જે કાંટેકી ટક્કર જે ગઈકાલે આપણે અહીંયા જ ચર્ચા કરી કે આ આઠ બેઠકો ઉપર કાંટેકી ટક્કર જે જામી રહી છે એ હવે અત્યારે ખરેખર પરિણામમાં દેખાઈ રહી છે ટેલી બદલાઈ રહી છે અને ડૉક્ટર સાહેબ રિકવરી આવી ગઈ જુઓ ઓપરેશન બાદ રિકવરી આવે ને બસો અઠ્ઠાણું બસો એકવીસ રોનકભાઈ સો ટકા રિકવરી નહીં પરંતુ અપેક્ષા પ્રમાણે જ પરિણામ દેખાઈ રહ્યા છે કુલ મળીને જે રીતે એક્ઝિટ પોલ બતાવતા હતા એટલે સ્વાભાવિક છે કે એક પ્રકારનું વાયુમંડળ બન્યું હતું કે ખૂબ જંગી લીડ સાથે એનડીએ આગળ વધી રહ્યું છે અને એમાં આજે પહેલાં બીજા રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક કાંટેકી ટક્કર છે જ એ સ્વીકારવું પડશે પ્રામાણિકતાથી જે તમે ગુજરાતમાં ત્રણ સીટ તમે બતાવી રહ્યા છો તો કોંગ્રેસ પણ એમ માનતી હતી કે અમે જો જીતી શકીએ તો આ જે ત્રણ ચાર સીટ કોંગ્રેસ વિચારતી હતી એમાં ઉત્તર ગુજરાતની આ બે ત્રણ સીટો અને બીજી એક એકાદ મધ્ય ગુજરાતની સીટ કોંગ્રેસ વિચારતી હતી એટલે કદાચ એવું લાગે છે કે જે અમારું લક્ષ્યાંક હતું કે પચાસ ટકા કરતાં વધુ મત મેળવીને જીતવું એની સામે આ ત્રણેક સીટમાં ક્લોઝ ફાઇટ થશે એવું અત્યારે દેખાય છે મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે બીજેપી ફરી એકવાર ઘણું આગળ વધી રહ્યું છે એક સમયે તો બંને સરખી બેઠકો દેખાતી હતી પરંતુ એનડીએ ત્રણસો બેઠક ઉપર પહોંચ્યું છે ઇન્ડિયા ગઠબંધન બસો એકવીસ ઉપર પરંતુ ગુજરાત ઉત્તર ગુજરાત તમારા માટે ઉત્તમ ગુજરાત સો ટકાની વાત છે કે અમારા માટે ઉત્તમ ગુજરાત પરંતુ આ જે છે ને આ વિનમ્ર વાણી અને વાણીની લડાઈ હતી અને આ લડાઈની અંદર અમારો હોપ હતો કે અમે આગળ નીકળીશું વિનમ્ર વાણીથી અને જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજે કાંટેકી ટક્કર બોલતા થયા તેનો મને ખૂબ આનંદ છે અને આ તો બાર વાગ્યા સુધી સ્પષ્ટ થશે કભી ખુશી કભી ગમ પણ ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે એવો અમને આશાવાદ છે ઉત્તર પ્રદેશની ટેલી જોઈ શકો છો આપ એની અંદર બીજેપી પ્લસ પાંત્રીસ બેઠક કોંગ્રેસ પ્લસ ચુમ્માલીસ બેઠક કોંગ્રેસ પ્લસ ચુમ્માલીસ બેઠક મહારાષ્ટ્રની ટેલી પણ જુઓ બીજેપી પ્લસ એકવીસ કોંગ્રેસ પ્લસ ત્રેવીસ એનો મતલબ જે ત્યાં સરકાર તોડવામાં આવી એ સિંધેને જે બનાવવામાં મુખ્યમંત્રી એ કદાચ ફળ્યું નથી બિહારમાં ચોક્કસથી પડ્યું છે કારણ કે બિહારમાં ગઠબંધન સારું કરે છે પણ હાલની જે ટેલી છે બંગાળની પંદર બેઠકોવાળી એની અંદર ટીએમસીએ સારું કર્યું છે ટીએમસીએ કમબેક કર્યું છે બીજેપી બે બેઠક ઉપર આગળ છે બિહાર જોઈ લો બિહારની અંદર પચીસ બેઠકોના રોજાન આવ્યા ચાલીસ બેઠક છે ઓગણીસ બેઠક ઉપર બીજેપી આગળ છે કોંગ્રેસ પાંચ બેઠક ઉપર આગળ છે એટલે કે ચાચા ભતીજાની લડાઈમાં ચાચાને જોડે રાખવામાં ભારતીય જનતા પક્ષ સફળ થયું અને એનું પરિણામ એમને સારું મળી રહ્યું છે અત્યાર સુધીના રુજાનને આપ કેવી રીતે મૂલવો છો હજુ તો આ એક ટ્રેલર છે મારી દૃષ્ટિએ ત્રણ વાગ્યા પછી સાચું ચિત્ર આપણી સમક્ષ આવશે પરંતુ જે પ્રકારનું સંગઠનનું કામ થયું અને જે પ્રકારનું પરફોર્મન્સ ભારતની પ્રજાએ જોયું છે ચોક્કસ એવું લાગે છે કે ઘણા બધા આશ્ચર્યો આપણને મળશે પરંતુ એક્ઝિટ પોલ જે દિશામાં આપણને લઈ જતો હતો મને લાગે છે કે છેલ્લે આંકડો ત્યાં આવીને જ અટકવાનો છે દિગ્વિજયસિંહ સતત પાછળ ચાલી રહ્યા છે પણ તમે આશ્ચર્ય ક્યાંય કયા પ્રકારના આશ્ચર્ય જાણવું હતું આશ્ચર્ય બે પ્રકારના હોય એમના માટે સારું આશ્ચર્ય કે એમના માટે બની શકે કે વ્યક્તિગત જે ક્ષમતાઓ હોય તો કેટલીક એવી સીટો ઉપર આપણને આશ્ચર્યરૂપ પરિણામ મળે પરંતુ જે પ્રકારનું પહેલીવાર એક્ઝિટ પોલ એક જ દિશામાં ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આગળ વધી રહી છે એ જે બતાવ્યું હતું